આગળ સમાચારમાં વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાકમાં વરસાદની ઝાપટું પડશે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ભેજવાળા પવનોના કારણે વરસાદની શક્યતાઓ પણ જોવા મળી છે. તો સાથે જ કહી શકાય કે કચ્છ જામનગરમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો બીજી તરફ નવસારી અને વલસાડમાં પણ હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગામી 2-3 દિવસ તાપમાનમાં વધુ ફેરફાર જોવા મળશે નહીં. અમદાવાદમાં 15-17 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાઓ પણ જોવા મળી છે. તો હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં હળવા વરસાદની શક્યતાઓ કરવામાં આવી છે. ભેજવાળા પવનોના કારણે વરસાદની શક્યતાઓ કરવામાં આવી છે અને સાથે જ કચ્છ જામનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો શિયાળામાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને જેના કારણે ખેડૂતો પણ ચિંતામાં ગરકાવ થયા છે. ખેડૂતોના પાકને પણ નુકસાન થવા પામશે જો કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો આગામી 2-3 દિવસ તાપમાનમાં વધુ કોઈ ફેરફાર જોવા મળશે નહીં. અમદાવાદમાં 15-17 ડિગ્રી જેટલું તાપમાન રહેવાની શક્યતાઓ પણ કરી દેવામાં આવી છે. તો આગામી 24 કલાકમાં હળવા વરસાદની શક્યતાઓ કરવામાં આવી છે. વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જી, હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, શું માહિતી? અત્યારે હાલ હવામાન વિભાગ દ્વારા એક નવી આગાહી સામે આવી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે આગામી 24 કલાક વરસાદની શક્યતાઓ છે. કચ્છ જામનગરમાં વરસાદની શક્યતાઓ હવામાન વિભાગે જણાવી છે. સાથે જ વાત કરીએ તો જામનગર વલસાડમાં પણ તેમને વરસાદ પડશે તેવી હવામાન વિભાગ દ્વારા અત્યારે હાલ નવી આગાહી સામે આવી છે. અત્યારે હાલ જો વાત કરીએ તો રાજ્ય અત્યારે હાલ ઠંડુગાર બન્યું છે અને અમદાવાદના તાપમાનની આપણે વાત કરીએ તો અમદાવાદમાં આજે 15-16 ડિગ્રી જેટલું તાપમાન નોંધાઈ રહ્યું છે. સાથે જો વાત કરીએ તો ગાંધીનગરમાં પણ 14 ડિગ્રી અને 15 ડિગ્રી જેટલું તાપમાન નોંધાઈ રહ્યું છે. આ સાથે વાત કરીએ તો સૌથી વધારે ઠંડુ જે શહેર હોય તે નલિયા અત્યારે હાલ સૌથી વધારે ઠંડુગાર બન્યું છે. વહેલી સવારના આપણે દ્રશ્ય બતાવીશું, જેમાં આપ જોઈ શકો છો કે ધુમ્મસવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો યથાવત જોવા મળી રહ્યો છે, જેના કારણે થઈને આપ જોઈ રહ્યો કે અત્યારે હાલ ભેજવાળા વાદળો હોય તેવું પણ અત્યારે હાલ લાગી રહ્યું છે અને આગામી દિવસોમાં પણ ઠંડીનો જે ચમકારો છે એ વધારે થશે તેવું પણ હવામાન વિભાગે કહ્યું છે. જો કે 2-3 દિવસ સુધી તાપમાનમાં બીજો કોઈ ફેરફાર નહીં થાય. 2-3 દિવસ સુધી 15-17 ડિગ્રીની આજુબાજુમાં તાપમાન રહેવાનું છે. ફરી એકવાર જે વાત કરીએ તો નલિયા જે છે તે 11 ડિગ્રીની આજુબાજુમાં સૌથી ઠંડુ શહેર બન્યું છે અને આગામી દિવસોમાં જો વાત કરીએ તો ઠંડીનો જે ચમકારો છે એ વધારે યથાવત રહેવાનો છે અને લોકોને ઠંડીમાં વધારે ઠૂંઠવા માટે થઈને તૈયાર રહેવું પડશે. કારણ કે હવામાન વિભાગના કહેવા પ્રમાણે આજે ડિસેમ્બર એન્ડિંગમાં સૌથી વધારે ઠંડી પડશે અને જો ફરી એકવાર માવઠું થાય અને વરસાદની શક્યતાઓ જે પ્રમાણે સેવવામાં આવી છે તો જો વરસાદ પડશે કચ્છમાં તો ફરી એકવાર રાજ્યની અંદર કાતિલ ઠંડી પડવાની છે. જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો આગામી 2 વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદ સાથે અનેક જિલ્લાઓમાં વરસાદ પડશે. ભેજવાળા પવનોના કારણે વરસાદની શક્યતાઓ પણ જોવા મળી છે. સાથે જ કહી શકાય કે કચ્છ જામનગરમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો નવસારી અને વલસાડમાં પણ હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો છૂટોછવાયો વરસાદ નવસારી અને વલસાડમાં પડશે તો કચ્છ અને જામનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.